नमस्कार दर्शक मित्रों, केटीवी न्यूज गुजराती मां हूं छु आपनी साथे जलपा। हाल में कांग्रेस ना धारासभ्य आशाबेन पटेल कोई कारणोसर राजीनामा आपता मामले गरमायो छे, त्यारे तेमना पगला सामे रेशमाबेन पटेल जीओ भाजप में जोड़ाईने पण नाराज छे। हाल में कांग्रेस ना धारासभ्य आशाबेन पटेल कोई कारणोसर राजीनामा आपता मामले गरमायो छे, त्यारे तेमना पगला सामे रेशमाबेन पटेल जीओ भाजप में जोड़ाईने पण नाराज छे। तो आशाबेन पटेल ना कांग्रेस ना धारासभ्य पदे राजीनामा आप्या बाद तेमनी सामे पासना पाटीदार नेता अने हालना भाजपना आगेवान रेशमाबेन पटेल फोन लाइन पर जोड़ाई चुक्या छे। जी रेशमाबेन, केटीवी न्यूज गुजराती में आपनु स्वागत छे। बात करवामां आवे रेशमाबेन, तो कांग्रेस ना आशाबेन पटेल कांग्रेस में पोताना काम न थता होय अने प्रजाना हित माटे तेओ कांग्रेस छोड़वानुं जणावे छे। બેન, મેં સ્પષ્ટ શબ્દોમાં જે અનુભવ એમને જે પોતાનો અનુભવ શેર કર્યો એ જ મેં કહ્યું કે તમે લોકોના હિત માટે અને જનતાની સેવા કરવા માટે એવું વિચારતા હોવ કે ભારતીય જનતા પાર્ટીમાં આવું છે, તો મેં જસ્ટ એમને એક મારા કરવા અનુભવના આધાર ઉપર કહ્યું છે કે તો ના આવતા, કારણ કે આ તાનાશાહોની પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીમાં લોકોના કામ નથી થતા, એટલા માટે જ હું ઘણા સમયથી અવાજ ઉઠાવી રહી છું। એટલે જે કારણોથી એ પક્ષ છોડ્યો હતો એમને, કોંગ્રેસ પક્ષ, તો એ જ કારણો અહીંયા પણ છે। એટલા માટે જ મેં સ્પષ્ટ રૂપમાં કહ્યું છે કે તાનાશાહોની પાર્ટી છે, તો એવું ના બને કે આશાબેનની આશાઓ પર પાણી ફરી વળશે જો ભારતીય જનતા પાર્ટીમાં આવશે તો લોકોના કામ નહીં થાય। એના કરતા તો બેટર છે કે વિરોધ પક્ષમાં રહી અને જે લોકો કાર્ય કરે છે એટલીસ્ટ અવાજ તો ઉઠાવી શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં તો જે એમએલએ છે, જે નેતાઓ છે, એની હાલત તો એવી છે કે ના કહી શકે છે ના સહી શકે છે। એટલે મારો સ્પષ્ટ ઓપિનિયન મેં આપ્યો છે, અને એ પાટીદાર સમુદાયમાંથી પણ આવે છે આશાબેન, અને જે સીટ ઉપરથી કોઈ દિવસ કોંગ્રેસ જીત્યું નથી એવામાં આ પાટીદાર આંદોલનના દરેક પ્રવાહોના કારણે કોંગ્રેસ પહેલીવાર જીતી હતી, તો 100% સમાજને પણ એમને લક્ષ્યમાં રાખવું જોઈએ। એટલા માટે મેં એમને કહ્યું કે તમે સમાજના મુદ્દાઓને લઈને જો આશા વ્યક્ત કરીને ભાજપમાં જોડાતા હોય તો ના જોડાશો। રેશમાબેન, વાત કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં તમે હાલ ભાજપથી નારાજ છો, તો ચૂંટણી પ્રચારમાં જશો? બિલકુલ નહીં, મેં બહુ પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરી અને એલાન કર્યું છે કે હું ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પ્રચાર કરીશ। એમની નીતિઓ, એમના ખોખલા વચનો જેણે 2017માં આપ્યા છે, આ દરેક વચનો જે હું પ્રજા વચ્ચે જઈ અને મૂકીશ કે આ ખોખલી નીતિ માત્ર વોટ બેંકનો બેંકો ઊભી કરવા માટે વચનો આપે છે પરંતુ એને અમલવારી કરતા નથી, એવા ઘણા બધા ઉદાહરણો છે, એ લોકો વચ્ચે જઈને હું ભારતીય જનતા પાર્ટીનો વિરુદ્ધમાં પ્રચાર કરવાની છું, એ મેં નક્કી કરી લીધું છે। રેશમાબેન, એવું નહીં બને કે ભાજપનું મોવડી મંડળ આપની નારાજગી દૂર કરી દે, તો શું આપ ભાજપમાં પાછા સક્રિય થઈ જશો? જો મારી નારાજગી લોકો માટેના કાર્યોની છે અને ચૂંટણી લક્ષી મોવડી મંડળ નારાજગીઓ દૂર કરે, તો હવે એકવાર જે દૂધના દાજિયા હોય છાશ પણ ફૂકી ફૂકીને પીવે, એટલા માટે એમના નારાજગીના કોઈ પણ પ્રપંચો હશે, કોઈ પણ ખોટા વાયદા હશે એને હું નહીં સ્વીકારીશ। લોકો માટે કામ કરવું છે તો લોકો માટે આપ કામ કરીને બતાવો, વાયદાઓ જે પડ્યા છે, જે ખાલી પડ્યા છે, જે પાટીદાર સમુદાયના શહીદોને નોકરી આપવાની વાત છે, આ દરેક વાયદાઓને લઈને પૂર્ણ રૂપે અમલવારી કરો, કારણ કે મને ખબર છે ચૂંટણી લક્ષી વાયદાઓ કરે છે, અમલવારી નથી કરતા। એટલે કહેવાનો મતલબ કે મેં નક્કી કરી લીધું છે કે એમના જૂઠા પ્રપંચોની સામે હું વિરોધમાં પ્રચાર કરીશ। આગામી લોકસભામાં ભાજપ પાછી સત્તા પર આવશે, શું માનવું છે આપનું? હવે એ તો જનાદેશ ઉપર આધાર છે, એ તો ટિપ્પણી હું ના કરી શકું, કારણ કે સમગ્ર દેશની જનતાનો વિશ્વાસની વાત છે, સમગ્ર દેશની જનતા નક્કી કરશે, કારણ કે લોકોએ જોયું છે, લોકોએ સહન કર્યું છે, લોકોનો મતાધિકાર છે, તો હવે એ જ જનતા જ નક્કી કરશે કે જનાદેશ કોને મળે છે। પરંતુ એટલું ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ વખતે કપરા ચઢાણ છે, અને એક ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા, એક કનિષ્ઠ એક સભ્ય તરીકે, એક નેતા તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે અમારી પાર્ટી માટે, ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે કપરા ચઢાણ ચોક્કસ છે। તો આભાર રેશમાબેન, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરવા બદલ। તો આ હતા રેશમાબેન પટેલ, તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી।